નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી, વિષય ગુજરાતી. બાળકો, હવે આપણે પહેલાં ઓક્ટોમ્બર અને પ્લસ નવેમ્બર મહિનાનું પુસ્તક ખોલો, પેન્સિલ અને રબર કાઢો બાળકો, પછી હું તમને આગળ શીખવાડું. તો બાળકો, તમે બધું લઈને બેસી જ ગયા હશો. તો બાળકો, જો એમાં પેજ નંબર 6 ખોલો. પેજ નંબર 6 ઉપર બાળકો કૂવાળો કલમ આપેલો છે. શું આપેલો છે? કૂવાળો કલમ આપણને આપેલો છે. તો બાળકો, આપણે આગળ સપ્ટેમ્બર મહિનાના પુસ્તકમાં રસ્વઈ કી અને દીર્ઘઈ કી વાળો કલમ શીખ્યા ને. આપણે ક કા કી કી ચાર મૂળાક્ષરના જે આપણે બારાક્ષરી આવે છે, ચાર મૂળાક્ષર સુધી આપણે શીખી ગયા. બાળકો, હવે આપણે પાંચમો મૂળાક્ષર છે કુ, રસ્વઈ કુ વાળો કલમ આપણે આજે શીખવાનો છે. તો બાળકો, ચાલો પહેલાં આ પેજ નંબર 6 ઉપર બાળકો રસ્વઈ કુ વાળો કલમ જે આપેલો છે તે આપણે ઘૂંટવાનો છે. તો હું જેમ ઘૂંટું છું બાળકો, તેમ તમારે પણ તમારા પુસ્તકમાં પેજ નંબર 6 ઉપર ઘૂંટવાનો રહેશે. તો ચાલો બાળકો ઘૂંટો. કને કને રસ્વાવાળું કુ, ખને રસ્વાવાળું ખુ, ગને રસ્વાવાળું ગુ, ઘને રસ્વાવાળું ઘુ. ઘૂંટો છો ને બાળકો? વ્યવસ્થિત જેવી રીતે છે એવી રીતે જો આવી રીતે પેન્સિલ માથે રાખીને આવી રીતે વ્યવસ્થિત ચને રસ્વાળું ચુ, છને રસ્વાવાળું છુ, જને રસ્વાવાળું જુ, પછી ઝને રસ્વાવાળું જુ, પછી બાળકો શું આવશે? ટને રસ્વાવાળું ટુ. બોલતા જાજો બાળકો સાથે સાથે, અને મારી સાથે જેમ ઘૂંટાવું એમ ઘૂંટવાનું છે તમારે પણ. ઠને રસ્વાવાળું ઠુ, ડને રસ્વાવાળું ડુ, ઢને રસ્વાવાળું ઢુ, અણને રસ્વાવાળું અણુ, તને રસ્વાવાળું તું, પછી થને રસ્વાવાળું થુ, ધને રસ્વાવાળું દુ, ધને રસ્વાવાળું ધુ, નને રસ્વાવાળું નુ, પને રસ્વાવાળું પુ, ફને રસ્વાવાળું ફુ, બને રસ્વાવાળું બુ, પછી ભને રસ્વાવાળું ભુ, મને રસ્વાવાળું મુ, યને રસ્વાવાળું યુ, રને રસ્વાવાળું રુ, લને રસ્વાવાળું લુ, વને રસ્વાવાળું વુ, શને રસ્વાવાળું શુ, સને રસ્વાવાળું સુ, સને રસ્વાવાળું સુ, હને રસ્વાવાળું હુ, અળને હસ્વાવાળું ઉ, ક્ષને રસ્વાવાળું ક્ષુ, જ્ઞને રસ્વાવાળું જ્ઞુ. બાળકો ફરીવાર વચાવું છું, પેન્સિલ રાખો ચાલો ત્યાં. કને રસ્વાવાળું કુ, ખને રસ્વાવાળું ખુ, ગને રસ્વાવાળું ગુ, ઘને રસ્વાવાળું ઘુ, ચને રસ્વાવાળું ચુ, છને રસ્વાવાળું છુ, જને રસ્વાવાળું જુ, ઝને રસ્વાવાળું ઝુ, ટને રસ્વાવાળું ટુ, ઠને રસ્વાવાળું ઠુ, ડને રસ્વાવાળું ડુ,
ધને રસવાવાળું ઢૂ, અણેને રસવાવાળું અણુ, તુને રસવાવાળું તું, થને રસવાવાળું થું, દને રસવાવાળું દુ, ધને રસવાવાળું ધુ, નને રસવાવાળું નુ, પને રસવાવાળું પુ, ફને રસવાવાળું ફુ, બને રસવાવાળું બુ, ભને રસવાવાળું ભુ, મને રસવાવાળું મુ, યને રસવાવાળું યુ, રને રસવાવાળું રુ, લને રસવાવાળું લુ, વને રસવાવાળું વુ, શને રસવાવાળું શુ, સને રસવાવાળું સુ, સને રસવાવાળું સુ, હને રસવાવાળું હુ, અળને રસવાવાળું ઉળુ, ક્ષને રસવાવાળું ક્ષુ, જ્ઞને રસવાવાળું જ્ઞુ. હવે બાળકો, આપણે પહેલાં જો ઊ આપણે બોલ્યું છે, કુ, ખુ, ગુ, ઊ આવે ને, તો આ ઊ છે. શું છે? આ ઊ છે બાળકો. તો આપણે આ ઊને આવી રીતે ઘૂંટવાનો છે. શું કરવાનો છે? ઘૂંટવાનો છે આવી રીતે. આમ વ્યવસ્થિત ઘૂંટી નાખો. ચાલો બાળકો, ઊ બોલતા જાઓ. ઊ ઉત્તરડનો ઊ, જો અહીંયા ઉત્તરડ આપેલો છે. શું આપેલું છે? ઉત્તરડ. તો બોલવાનું, ઊ ઉત્તરડનો ઊ, ઊ ઉત્તરડનો ઊ, એમ બોલવાનું અને ઘૂંટી નાખવાનું છે. હવે બાળકો, નીચે જો એવું કીધું છે, કુથી તે જૂ સુધી આપણને લખવાનું કીધું છે. શું કીધું છે? કુથી તે જૂ સુધીનું. તો બાળકો જો, કને રસવાવાળું કુ, તો અહીંયા આપણને કુ આપેલો છે. પછી શું આપેલું છે? ખને રસવાવાળું ખુ. તો આપણે અહીંયા લખીશું, ખટારાનો ખ કરવાનો છે બાળકો, નીચે આમ કરવાનું ખુ. પછી ગણપતિનો ગ, ગુ, આમ નીચે. પછી ઘરનો ઘ, ઘુ. બાળકો જે આપણે બોલશું એમાં ઊનો ઉપયોગ તો થવાનો જ છે, એટલે કુ, ખુ, ગુ, ઘુ, ચુ. હવે શું આવશે? ચકલીનો ચ એટલે ચુ. પછી છત્રીનો છ આવશે એટલે છુ. આવી રીતે બાળકો તમારે પેજ નંબર 6 ઉપર જો મેં તમને લખાવેલું છે બાળકો, તે તમારે લખવાનું રહેશે. લખશો ને વ્યવસ્થિત સારા અક્ષરે બાળકો. આ તો જો કથી તે જ્ઞુ સુધીનો કલમ છે, તે તો આપણે ખાલી ઘૂંટવાનો જ હતો, તો તમને ઘૂંટતા તો આવડતું જ હશે. આવડે છે ને? તો તેને ઘૂંટી નાખવાનું બાળકો. નીચે કુથી તે જૂ સુધીનો આપણને કલમ લખવાનું કીધો હતો, એમાં અત્યાર સુધી આપણે તો કલમ શીખતા આવીએ છીએ, એટલે તમને કલમ લખતા તો આવડી જ ગયું હશે. ખાલી નીચે કુ રસવાવાળું કુ ખાલી તમારે કરવાનું રહેશે. બાળકો પેજ નંબર 6 ઉપર આ પૂર્ણ કરી નાખજો. પેજ નંબર 7 ઉપર બાળકો તમારે કુથી તે જ્ઞુ સુધીનો જે અહીંયા કલમ લખેલો છે, એવો જ કલમ પેજ નંબર 7 ઉપર બાળકો તમારે ખાનામાં લખવાનો છે. અહીંયાથી જોઈને સામેના પેજ નંબર 6 ઉપરથી જોઈને પેજ નંબર 7 ઉપર બાળકો તમારે લખી નાખવાનો. આપણે અહીંયા જો જમરૂખના જ સુધીનો કલમ સળંગ લખવાનો હતો, અહીંયાથી જૂથી શરૂઆત કરવાની છે. જો અહીંયા જબલાના જથી તે તલવારના ત સુધીના જે આ વચ્ચેના જે મૂળાક્ષર છે, તે બાળકો અહીંયા ખાના પૂરતી આપેલી છે, તે ખાનામાં જે ખૂટતા હોય તે મૂળાક્ષર તમારે લખવાના રહેશે. હવે બાળકો ચાલો પેજ નંબર 8 ખોલો. પેજ નંબર 8 ઉપર બાળકો જો, એમાં એવું કીધું છે કે શબ્દ જોઈને લખો. શું કીધું બાળકો? શબ્દ જોઈને લખો. જે આપણે કુવાળો શબ્દ શીખ્યા, કલમ શીખ્યા ને બાળકો, એના ઉપરથી અહીંયા આપણને શબ્દ અને વાક્ય આપેલા છે પેજ નંબર 8 ઉપર બાળકો. તો આપણે તે શબ્દ અને વાક્યને લખવાના છે. ચાલો બાળકો પહેલાં આપણે લખીશું, વાંચો. કને કાનો કા, અહીંયા લખવાનું કને કાનો કા, જને રસવાવાળું જુ, જને રસવાવાળું જુ. તો શું શબ્દ બનશે? કાજુ. શું શબ્દ બનશે બાળકો? કાજુ. પછી બાળકો સને સાનો સા, ધને રસવાવાળું ધુ, સાધુ. તો સને પહેલાં લખીશું, સને સાનો સા, ધને રસવાવાળું ધુ, સાધુ. પછી બાળકો
टने रस्वाई नथी दीर्घय छे टने दीर्घय टी नने रस्वा वाळू नु टी नु शु शब्द बनशे टी नु पछी बाळको सने सानो सा बने रस्वा वाळू पु साबु शु शब्द बनशे बाळको साबु पछी सने रस्वा वाळू सु ખટારાનો ખ સુખ શું શબ્દ બનશે સુખ પછી બાળકો જને જાનો જા ડને રસ્વા વાળું ડુ ઝાડુ ફરીવાર બાળકો જો પેન્સિલ રાખો કાજુ સાધુ ટીનું સાબુ સુખ ઝાડુ બાળકો આ શબ્દ મેં જે લખાવેલા છે તે તમારે લખવાના બાકી રહી ગયા હોય તો ચાલો બાળકો જોઈને વ્યવસ્થિત લખી નાખો સુંદર સારા અક્ષરે લખજો બોલતું જવાનું છે અને લખતું જવાનું છે કુખુ એવી રીતે નથી પણ જો કાજુ એમ શબ્દ લખો ત્યારે બોલતું જવાનું બાળકો સાધુ ટીનું સાબુ સુખ ઝાડુ એમ બોલવાનું બોલો અને લખી નાખો ચાલો મેં લખાવેલું છે એટલું લખી નાખ્યું બાળકો હા તો હવે બાળકો આપણે સામે લખવાનું છે સને રસ્વા વાળું સુ ભને ભાનો ભા ષટકોણનો સ સુભાસ શું શબ્દ બનશે સુભાસ પછી બાળકો મરચાનો મ ધજાનો ધ ધને રસ્વા વાળું ધુ અને રમકડાનો ર મધુર શું શબ્દ બનશે બાળકો મધુર પછી બાળકો સને રસ્વા વાળું સુ ખટારાનો ખ ડને દીર્ઘડી સુખડી શું શબ્દ બનશે સુખડી પછી બાળકો જને રસ્વા વાળું જુ લને લાનો લા ઈયળનો ઈ જુલાઈ શું શબ્દ બનશે જુલાઈ પછી બાળકો ડગલાનો ડ મરચાનો મ રને રસ્વાવાળું રૂ ડમરૂ શું ડમરૂ પછી બાળકો લને રસ્વાવાળું લૂ હને હાનો હા રમકડાનો ર લુહાર લુહાર હવે બાળકો ફરીવાર જો શબ્દ વાંચું છું ત્યાં પેન્સિલ રાખો તમે સુભાસ મધુર સુખડી જુલાઈ ડમરુ લુહાર ચાલો બાળકો હવે મેં તમને શબ્દ વચાવ્યા સામે જે તમારે લખવાના બાકી હોય તો સુંદર સારા અક્ષરે લખી નાખો વ્યવસ્થિત બાળકો હવે તમારે સુવાળા શબ્દ આવી ગયા છે તમારે વાંચતા શીખવાનું છે ન આવડતું હોય તો મમ્મીની બાજુમાં બેસવાનું અને શીખવાનું નહીં બેસવાનું નહીં હું નહીં આમ કરું એમ નહીં કરવાનું મમ્મીની બાજુમાં બેસીને પપ્પાની બાજુમાં બેસીને ભાઈ બહેન હોય તો તે આપણને વચાવતા હોય તો બાજુમાં બેસીને બાળકો તમારે વાંચવાનું છે તો તમને વાંચતા આવડશે પછી આવતા વર્ષે તો તમે પહેલાં ધોરણમાં આવી જાઓ પછી તો કેટલા બધા પુસ્તકો આવશે તમારે તેમાં વાંચતા નહીં આવડે તો તમે પાછળ રહી જશો ને હોશિયાર વિદ્યાર્થી આગળ વધી જાય ને બાળકો તો બાળકો આપણે પણ હોશિયાર થવાનું છે એટલે આપણે પણ વાંચતા લખતા શીખવાનું છે તો શાંતિથી મમ્મીની બાજુમાં બેસીને વાંચવા લખવાનું લખશો ને
ચાલો બાળકો ફરીવાર હું અહીંયા ફરીવાર એકવાર શબ્દ વાંચું છું. પેન્સિલ રાખજો તમે ત્યાં. કાજુ, સાધુ, ટીનું, સાબુ, સુખ, ઝાડુ, સુભાષ, મધુર, સુખડી, જુલાઈ, ડમરુ, લુહાર. બાળકો આ શબ્દ બે બાજુ જે આપણે લખવાના હતા તે તમારે લખાઈ ગયા કે નથી લખાણા? લખાઈ ગયા છે ને? તો હવે આપણે લખાઈ ગયા હોય તો આપણે નીચે બાળકો વાક્ય આપેલા છે તે વાક્યની શરૂઆત આપણે કરીએ. તો ચાલો બાળકો, એવું કીધું છે વાક્ય જોઈને લખો. જે વાક્ય અહીંયા લખેલા છે તે જ તમારે આ ખાનામાં લખવાના છે. પણ બાળકો વાક્ય લખતી વખતે જે અહીંયા શબ્દ આટલો આપેલો છે પછી અહીંયા જગ્યા છે તો તમારે એ શબ્દ લખીને જગ્યા મૂકવાની, પછી બીજો શબ્દ લખવાનો એની બાજુમાં જગ્યા છે તો ત્યાં જગ્યા મૂકવાની, અને પછી એવી રીતે છૂટો અક્ષર લખીને બાળકો વાક્ય આપણે લખવાનું છે. તો બાળકો ચાલો, કને રસવાવાળું કુ, મને રસવાવાળું મુ, દડાનો દ, કુમુદ, શું કીધું બાળકો? કુમુદ, પુલાવ, પને રસવાવાળું પુ છે, લનેલાનો લા, વહાણનો વ, પુલાવ. બાળકો અહીંયા મેં કુમુદ શબ્દ લખ્યો છે તે જગ્યા મૂકીને અહીંયા લખું છું. પુલાવ, બનાવ, બનાવ. બાળકો આવી રીતે જો વચ્ચે જગ્યા રાખીને છૂટો અક્ષરથી તમારે લખવાનું છે, સળંગ લખી નાખવાનું નથી. પછી બાળકો એવું કીધું છે, ખને રસવાવાળું ખુ, સને રસ દીર્ઘઈ સી, ખુશી, લખો અહીંયા ખુશી, મધુર, મરચાનો મ, ધને રસવાવાળું ધુ, રમકડાનો ર, મધુર, ગને દીર્ઘઈ ગી, તલવારનો ત, ગીત, ગને ગાનો ગા, ગા, ખુશી મધુર ગીત ગા. શું કીધું બાળકો? ખુશી મધુર ગીત ગા. પછી બાળકો સને રસવાવાળું સુ, થને થાનો થા, રમકડાનો ર, સુ થાર, ખુરશી, બનાવ, સુથાર ખુરશી બનાવ. પછી બાળકો રને રાનો રા, હને હસવાવાળું હુ, લ, રાહુલ, તાળું, ચાવી, આપ, રાહુલ, તાળું, ચાવી, આપ. ફરીવાર બાળકો જો તો હું શબ્દ વચાવું છું, ત્યાં તમારે પેન્સિલ રાખીને વાંચવાના છે. વાંચો, કુમુદ પુલાવ બનાવ, કુમુદ પુલાવ બનાવ, ખુશી મધુર ગીત ગા. શું કીધું? ખુશી મધુર ગીત ગા. સુથાર ખુરશી બનાવ, સુથાર ખુરશી બનાવ, રાહુલ તાળું ચાવી આપ, રાહુલ તાળું ચાવી આપ. તો ચાલો બાળકો, તમારે વાક્ય જોઈને લખવાના બાકી હોય તો જોઈને લખી નાખો વ્યવસ્થિત સારા સુંદર અક્ષરે. જ્યાં જગ્યા મુકાતી હોય ત્યાં બાળકો તમારે જગ્યા મૂકીને જ વાક્ય લખવાનું છે, તો છૂટું છૂટું આપણને વાક્ય લખેલું છે એવું દેખાય, નહીંતર કંઈ ખબર નહીં પડે સળંગ લખી નાખશો તો. વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. ચાલો બાળકો લખી નાખો. લખી નાખ્યું બાળકો?
तो बाळको जो पेज नंबर 8 ઉપર આપણે જો આવી રીતે લખવાનું છે તો ફરીવાર કહું છું બાળકો પેજ નંબર 6 ઉપર કુથી તે ગુ સુધીનો જે કલમ આપેલો છે તે તમારે આમાંથી વિડિયામાંથી જોઈને લખી નાખવાનું છે સામેનું પેજનું બાળકો તમારું હોમવર્કનું રહેશે તે તમારે પેજ નંબર 7 ઉપર હોમવર્ક કરવાનું છે પછી બાળકો પેજ નંબર 8 પણ મેં તમને લખાવ્યું છે તે તમારે આ વિડિયા દ્વારા લખવાનું છે જોઈને લખવાનું છે पेज नंबर 9 ઉપર બાળકો તમારે HW આપેલું છે તે તમારે હોમવર્ક કરવાનું રહેશે તેમાં પણ બાળકો મેં જેવા તમને શબ્દ લખાવેલા છે તેવા જ તમને શબ્દ આપેલા છે વાક્યો જ આપેલા છે પણ તે તમારે જોઈ જોઈને લખવાના રહેશે પેજ નંબર 9 ઉપર અસ્તુ